નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગુર્જર અપૂર્વ ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે નેક્સ્ટ લેવલ ઉપર આવી ગયા છીએ. એ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર તો આપણે સરસ રીતે સમજી જ ગયા છીએ. આજે આપણે ચોથા દિવસમાં શીખવાના છીએ ચેપ્ટર નંબર 4, કે જેનું નામ છે અવયવ અને ગુણ, ગુણીય સંખ્યા અને તેના ગુણધર્મોના સહ. તો આ ચેપ્ટરમાં શું વિશેષતા છે, કેવા પ્રકારના ટોપિક શીખવાના છીએ, એક તો અવયવ કોને કહેવાય, મૂળ સંખ્યા કોને કહેવાય, પછી વર્ગ એટલે શું, વર્ગમૂળ એટલે શું, આવા ઘણા બધા વિશેષ મુદ્દાઓ છે જે હું લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું. તો આ બધી જ માહિતી આપણે ડિટેલથી અભ્યાસ કરીશું, જેમ આગળના ચેપ્ટરોમાં તો કર્યો જ છે ને. આઈ એમ શ્યોર કે તમે બધા સ્ટાર ભેગા કર્યા હશે, આમાં પણ કહેવાય ને તો આપણે ઘણા બધા સ્ટાર ભેગા કરીશું. તો હવે આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ મહત્વના મુદ્દાઓ. તો નોટ અને પેન સાથે લઈ લો, ટટ્ટાર બેસી જાઓ અને બે સરસ મજાના ઊંડા શ્વાસ લો. ચાલુ કરીએ આપણે ચેપ્ટર નંબર 4, કે જેની રકમના અંદર મહત્વના મુદ્દામાં પહેલો મહત્વનો મુદ્દો છે કે જ્યારે ભાજ્ય સંખ્યાને ભાજક વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જે ભાજ્ય હોય એને ભાજક વડે જો આપણે નિશેષ ભાગી શકીએ, ત્યારે ભાજકને વિભાજક અને ભાજ્યને વિભાજ્ય કહેવામાં આવે છે. એટલે કે જે ભગાય છે એને આપણે કહેશું ભાજકને, શું કહેશું, વિભાજક, અને ભાજ્યને કહેશું વિભાજ્ય. બે શબ્દોને સમજો, આને કહેવાય છે વિભાજક અને આને કહેવાય છે વિભાજ્ય. જ્યાં જ આવે, જે જગ્યાએ ભાજ્ય આવે ત્યાં વિભાજ્ય આવશે, અને જે જગ્યાએ ભાજક આવે ત્યાં શું આવશે, વિભાજક. એટલે પાછળના બે શબ્દોને કમ્બાઈન કરી દેવાનું, આમાં ભાજક તો આમાં વિભાજક, આમાં ભાજ્ય તો આમાં વિભાજ્ય. સમજી ગયા તમે? ઓકે, તો આ વખતે શેષ શૂન્ય હશે. જો આવું થતું હશે, નિશેષ ભાગી શકાતું હશે, એ તો તમે જાણો જ છો કે 4 છે, 4ને 2 વડે ભાગીએ તો શેષ કેટલી આવે, સરસ શૂન્ય આવે. ઓકે, તો ત્યારે શેષ કેટલી રહેશે આપણી, શૂન્ય રહેશે. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો જોઈએ કે કોઈ એક સંખ્યાના વિભાજકને તે સંખ્યાનો અવયવ કહે છે. શું કહેશું, કે જ્યારે કોઈ એક સંખ્યા હશે એને વિભાજક હશે ત્યારે તે સંખ્યાનો શું કહેશું, એનો અવયવ કહેશું. સમજે કઈ રીતે અવયવ કહેવાય, તો 30 છે એ 6નો અવયવ છે. કેમ અવયવ કહેવાય, કારણ કે એના વડે ભાગ ચાલી શકે છે. સમજાઈએ, સંખ્યા 1ને રદ કરતા બાકીની પ્રત્યેક સંખ્યાને 1 કરતાં વધારે અવયવ હોય, 1ને ધ્યાનમાં નહીં લેવાનું, 1 સિવાય બધી જ સંખ્યાઓને 2 કરતાં વધારે અવયવ હશે. સમજી લો કે આપણે 500 લઈએ છીએ, તો 500 એકા 500, તો એના 2 અવયવ થઈ ગયા, એક તો 500 અને 1. ચલો હું લઉં છું 104, તો 104 એકા 104, તો કેટલા થશે, એમાં 104 એક અવયવ થયો અને 1 અવયવ થયો, એટલે એમ કરીને 2 અવયવ થઈ ગયા. એટલે કોઈ પણ સંખ્યા હોય, ફક્ત 1 સિવાય નહીં, 1 એ વિશિષ્ટ સંખ્યા છે જેને 1 અવયવ જ છે માત્ર ને માત્ર. કેટલો અવયવ છે, 1, જેને 1 કરતાં વધારે અવયવ પણ નથી અને 2 કરતાં, અને 2 કરતાં ઓછા અવયવ પણ નથી, એટલે માટલે એને વિશિષ્ટ સંખ્યા કહેવાય, ફક્ત 1 જ અવયવ છે. તો આના અંદર તમે સમજી ગયા છે. સમજીએ, હવે 30 છે, કે તમે 30ના અવયવ પાડીએ, ઉદાહરણ લીધું છે, તો 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30 અને 6 પંચા 30. તો એમાં જે આ બાજુની જે પાછળની લાઈનો આપી છે ને અવિભાજ્ય સંખ્યાઓની શરૂઆતની, જેમ કે 2 છે, પછી 3 છે, આ 5 છે, તો આ બધા જે અવયવ રહ્યા આ બધા મૂળ અવયવ કહેવાય. આને શું કહેશું, મૂળ અવયવ. મૂળ અવયવ કહી શકીએ, અવિભાજ્ય અવયવ કહી શકીએ. કેમ આ અવિભાજ્ય અવયવ કે મૂળ અવયવ નામ પડ્યું, કે કારણ કે તમે શીખ્યા છો ચેપ્ટર નંબર 2ના અંદર અથવા 1ના અંદર, કે જેમાં આપણે આ બધી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા ડિક્લેર કરી હતી. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, તો જે સંખ્યાને માત્ર ને માત્ર 2 અવયવ પડતા હોય તે સંખ્યાને આપણે શું કહીએ છીએ, અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. સમજી ગયા બરાબર રીતે? તો બહુ જ સિમ્પલ વસ્તુ છે, વધારે માહિતી જેમ જેમ આપણે દાખલા ગણશું એમ એમ તમને સમજાતું રહેશે. ચેપ્ટર નંબર 4ના મહત્વના મુદ્દાની અંદર ફરી એકવાર બીજા મહત્વના મુદ્દાઓ જોઈએ, અને ખાસ એક વસ્તુ કહેતો રહીશ તમને કે તમે નોટબુકના અંદર નોટ ડાઉન કરતા રહેજો, મહત્વના મુદ્દા લખતા રહેજો, કારણ કે ખૂબ જ તમને ઉપયોગી થશે. તો કોઈ પણ સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો વર્ગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગ એટલે શું? તો વર્ગ એટલે કે જો સમજી લો કે 5 સંખ્યા આપી છે, કે આપણે 5 લઈએ છીએ, તો 5ને એની એ સંખ્યા વડે ગુણવામાં આવે, 5ને 5 સાથે, તો એને કહેવાશે 5નો વર્ગ.
તો પાંચનો વર્ગ કેટલો થાય? તો પાંચનો વર્ગ થાય 25. 5 × 5 કરો એટલે કેટલા થશે? 25. ચલો એ રીતે 6 લઈએ તો એને આવી રીતે લખીએ, કેવી રીતે લખાશે? તો 6 કરવાના, કૌંસ કરવાના, એના ઉપર 2 લખવાનો એટલે એનો થશે વર્ગ. તો 6નો વર્ગ કેટલો થાય? તો 6 × 6 = 36. સમજી ગયા? તો વર્ગ કોને કહેવાય? તો જે સંખ્યા આપેલી છે એની એ સંખ્યાને એ જ સંખ્યા વડે જો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યાને એ સંખ્યાનું શું કહેશું? આપણે વર્ગ કહેશું. સમજણ પડી ગઈ? ચલો એના પછી નેક્સ્ટ જઈએ. તે મૂળ સંખ્યાને ગુણાકાર દર્શાવતી સંખ્યાનું વર્ગમૂળ કહે છે. આપણી વર્ગમૂળ એટલે શું? ચલો સમજાવું તમને. આપણે હમણાં જ થોડી વાર પહેલાં ચલો એકનો વર્ગ કરું છું તો શું થશે? 1 × 1 = 1 લખાય. અહીંયા 2નો વર્ગ કરું તો 2 × 2 = કેટલા લખાય? 4 લખાય. 3નો વર્ગ કરીએ આપણે તો 3 × 3 = 9. આવું તો તમને આવડે છે, બરાબર. હવે વર્ગમૂળ કોને કહેવાય? તો વર્ગમૂળને આ રીતે દર્શાવાય. સમજી લો કે 1નું વર્ગમૂળ કેટલું થશે? તો 1 થશે. આ એનું ચિહ્ન છે, આ રીતે કરવાનું, પછી આમ કે નામ, તો એનું ચિહ્ન છે, બરાબર. તો એને વર્ગમૂળ કહેવાય. તો આ વર્ગમૂળ 4. તો 4નું વર્ગમૂળ કેટલું થાય? તો જે સંખ્યા વડે 2 વડે ગુણવામાં આવ્યું છે ને, 2 × 2, તે ઉકેલ લખવાનું એટલે એનું વર્ગમૂળ ગણાશે. એ રીતે 9 લઈએ તો 9નું વર્ગમૂળ શું થશે? તો 9નું વર્ગમૂળ થશે 3. સમજણ પડી ગઈ કેવી રીતે વર્ગમૂળ થાય છે? ચલો સમજણ પડી ગયું હોય તો ઝડપથી 1 થી લઈ અને 20 સુધીના વર્ગમૂળ લખી દો અને વર્ગ પણ લખી દો અને તૈયાર પણ કરી દો, જેથી તમને આગામી જે દાખલાઓ હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો જેમાં તમને ખૂબ જ ઉપયોગી અને મદદરૂપમાં સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ મહત્ત્વના પ્રશ્નો, જે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. આના પહેલાં આપણે મહત્ત્વના મુદ્દાઓ જોઈ લીધા. મેં આશા રાખું કે તમે લોકો એ મુદ્દાઓ લખ્યા હશે અને સાથે તૈયાર પણ કર્યા હશે. અને એક નાનકડું હોમવર્ક પણ તમને આપ્યું હતું મેં કે 1 થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ લખી અને તૈયાર કરવાના છે. તો થઈ ગયા તૈયાર? ચલો સરસ. તો હવે આપણે પહેલો દાખલો જોઈએ, ન્યૂ સ્ટાર નંબર 1. હું આશા રાખું કે તમને બધા જ સ્ટાર ભેગા કરશો ને. ઓકે સરસ. ચલો તો 210ના અભાજ્ય મૂળ અવયવોની સંખ્યા કેટલી છે? તો અવયવોની સંખ્યા કેટલી છે અને અભાજ્ય એ આપણે ગણતરી કરવાની છે તો કઈ રીતે કરશું? ચલો સમજીએ. તો પહેલાં એક કામ કરીએ, 210ને આ રીતે લખી દઈએ અને એના અવયવો પાડીએ. 210ને પહેલાં 2 વડે ભાગીએ. 210ને 2 વડે ભાગીએ એટલે કેટલા થશે? 105 થશે. 105. હવે 105ને 5 વડે ભાગી શકાય? અથવા સોરી, 2 વડે ભાગી શકાય? નહીં, 2 વડે નહીં ભાગી શકાય. કેમ? કારણ કે એકમનો અંક યસ એકી છે, વિષમ છે, પેકી આપેલો નથી. અને 2ની ચાવી શું કહે છે? કે એકમનો અંક કેવો હોવો જોઈએ? બેકી હોય તો જ 2 વડે ભાગી શકાશે. તો હવે 3ની ચાવીનો ઉપયોગ કરીએ. તો 3ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાનો સરવાળો કરો અને 3નો અવયવી હોય. તો આનો સરવાળો કરીએ, 5 + 1 = 6. હા, 6 3ના ઘડિયામાં આવે ને, 3 × 2 = 6 થાય એટલે આ સંખ્યા શું થશે? 3 વડે ભગાશે. તો તમે વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગી દો તો કેટલો આવશે ભાગ કરતા એના? 35. હવે 3 વડે ભગાશે તો જોઈએ, 5 6 7. ના, 7 આવે છે એટલે 3 વડે ભગાશે નહીં. તો શાના વડે ભાગશું? 4 વડે. 4 વડે પણ નહીં ભગાય, કારણ કે 4ની ચાવી શું છે? એકમનો અંક અને દશાંકનો અંક 4નો અવયવી હોવો જોઈએ. તો હવે આપણે એને ભાગીએ 5 વડે. 5 વડે ભગાશે કારણ કે એકમનો અંક કેવો છે? 5 છે. તો 5 વડે ભાગીએ તો 7 × 5 = 35 અને છેલ્લે 7 × 1 = 7. તો હવે અવયવ લખીએ તો કેવા અવયવ મળ્યા? 2 × 3 × 5 × 7. આપણને શું કીધું છે? કે અવયવોની સંખ્યા કેટલી? તો કેટલી છે? 1, 2, 3 અને 4. તો કુલ 4 અવયવોની સંખ્યા થાય છે. માટે જવાબ શું આવશે? 4. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ છે. હું એને સરસ રીતે ઘૂંટી દઉં છું ઘટ્ટ રીતે અને રાઉન્ડ ઓફ પણ કરી દીધું છે. તો હું આશા રાખીશ કે તમને એક સ્ટાર મળી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 2. ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આ વખતની પરીક્ષામાં પૂછી શકાય એવો છે અને થોડી સમજવાની જરૂર છે આ દાખલાને, એટલે જેથી તમને મજા આવશે. તો 2 સંખ્યાઓનો ગુણાકાર 8192 છે અને જો એક સંખ્યા બીજી સંખ્યાથી 2 ગણી હોય તો નાની સંખ્યા કઈ? વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક વખત વાત અગાઉ પણ કરી છે અને ફરીથી એકવાર કહી દઉં કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ રકમ હોય, એને 2 વખત અચૂકથી વાંચવી. તો આપણને અહીંયા 2 ગણી કહેવામાં આવી છે. તો હવે શું કરીએ? આપણને સંખ્યા આપી છે
બે ગણી છે એટલે પહેલાં તો એને બે વડે ભાગી દેવા પડશે, એટલે બે વડે જ્યારે તમે 8192ને ભાગશો એટલે આવશે 4096. હવે 4096માં એવું કીધું છે કે નાની સંખ્યા કઈ છે, તો નાની સંખ્યા શોધવી હોય તો આનું આપણે વર્ગમૂળ શોધવું પડે. અરે આટલી મોટી સંખ્યાનું વર્ગમૂળ, ગભરાશો નહીં, બહુ સહેલી રીત છે, હું શીખવાડું, તમે શીખો કઈ રીતે શોધવી. તો ચલો પહેલાં એક કામ કરીએ, પહેલાં આને આવી રીતે લખી દઈએ 4096, બરાબર. 4096 આવી રીતે લખ્યા, હવે એને બે વડે ભાગવાના, બે વડે ભગાશે કારણ કે એકમનો અંક શું છે, બેકી છે, એટલે કેટલા થશે 2048, બરાબર. 2048ને ફરીથી બે વડે ભાગો એટલે થશે 1024. 1024ને બે વડે ભાગો 512. 512ને બે વડે ભાગો 256. 256ને બે વડે ભાગો 128. 128ને બે વડે ભાગશો તો કેટલા આવશે 64. 64ને બે વડે ભાગશો એટલે 32. 32ને જ્યારે બે વડે ભાગશો એટલે 16. 16 છે તો એને બે વડે ભાગશો એટલે 8. 8ને બે વડે ભાગો એટલે 4. 4ને બે વડે ભાગો એટલે 2. અને છેલ્લે 2 એકા 2. તો આ રીતે તમારે દરેક સંખ્યાને બે વડે ભાગવાનું છે, એટલે આ રીતે બે વડે સંખ્યા ભગાશે સારી, બરાબર. હવે 2ને કાઉન્ટ કરી દો કેટલા થાય છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કુલ 12 બે થયા. તો 4096 એનું વર્ગમૂળ શોધવાનું છે, એટલે એનું વર્ગમૂળ આ રીતે થશે, એટલે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 6 7 8 9 × 2 × 2 × 2 × 2 10 11 12. ચલો હવે આને શું કરીએ, પેર બનાવી દઈએ, બે બે જણની પેર બનાવી દેવાની, બરાબર. હવે એને વર્ગ કરી નાખીએ, 2 નો વર્ગ × 2 નો વર્ગ × 2 નો વર્ગ × 2 નો વર્ગ × 2 નો વર્ગ એટલે શું થશે, 6 પેર બનશે, બરાબર. બે વર્ગ કરશો એ રીતના. પછી એનું લઈ લઈએ વર્ગમૂળ. હવે વર્ગમૂળનું એક જાદુ છે, વર્ગમૂળ એક એવું જાદુ છે કે વર્ગ હોય ને અને વર્ગમૂળ હોય ને તો વર્ગ અને વર્ગમૂળને લઈને જતું રહે, એટલે ફક્ત વધી જાય 2 × 2 × 2 × 2 × 2 અને × 2, એટલે કે 6 × 2 × 2 × 2 × 2 થશે. તો હવે જવાબ શું થશે, તો 2 × 2 = 4 × 4 = 8 8 × 2 = 16 × 2 = 32 × 2 = 64. તો આપણો સાચો જવાબ શું આવશે, 64. જવાબ આવશે 64, વિકલ્પ નંબર ડી. ડી આપણો સાચો જવાબ છે. તો ડીને હું સરસ રીતે આવી રીતે ઘૂંટી દઉં, બરાબર, અને ટીકમાં કરી દઉં. તો જુઓ હજી આના અંદર એક વખત સમજાવી દઉં કે વર્ગ હોય, બેના ઉપર વર્ગ લીધો છે અને આ વર્ગમૂળનું ચિહ્ન છે, તો એની એક ખાસિયત છે કે વર્ગ અને વર્ગમૂળને બંનેને લઈને જતું રહેશે, બરાબર. એટલા માટે પછી ફક્ત ને ફક્ત રકમ રહી જશે, કોઈ પણ માટે આ રીતે જ લાગુ પાડી શકાય છે. સમજી લો કે 3 × 2 × 4 છે ને બધાના ઉપર વર્ગ આપેલું છે અને હું વર્ગમૂળ લઉં છું, તો અહીંયા ફક્ત 2 × 3 × 4 આવું જ રહેશે, સમજાવ્યો ને તમે, બરાબર. ઓકે, તો આ જ મેથડનો ઉપયોગ કરી અને તમે આ દાખલો સરસ રીતે ગણી શકો છો. અને હા, બીજું પણ એક વસ્તુ કરી શકે કે તમારે જોવું છે કે જવાબ સાચો છે કે નહીં, તો શું કરવાનું, તો 64 × 64 કરશો ને ત્યારે તમને 496 મળશે, કારણ કે વર્ગમૂળનો તો નિયમ છે, જે સંખ્યા આપી છે એની સંખ્યા સાથે ગુણાનું હશે તો જ એનું એટલું વર્ગમૂળ થતું હશે. તો આ રીતે આ દાખલો ગણી શકાશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 3. બહુ જ મસ્ત દાખલો છે, જેની રકમ છે 30ના અવયવો પાડો. તો 30ના અવયવો પાડવાના છે તો કઈ રીતે પાડશું, ચલો જોઈએ. આપણને એવું નથી કીધું અવિભાજ્ય અવયવો પાડો, અવિભાજ્ય અવયવો અને આ અવયવોમાં ફરક છે. તો 30ના અવયવો પાડવાના છે, 30ના અવયવો પાડીએ તો એને આ રીતે પાડી શકાશે, 30 એકા 30, 15 2 30, 10 3 30 અને 6 5 30. તો આ અવયવો પડી ગયા 30ના, આનાથી વિશેષ અવયવો હવે 30ના પડશે નહીં. તો હવે આને લાઇન્સર લખી દઈએ, તો 1 2 3 5 6 10 15 અને 30. તો આવા વિકલ્પો ક્યાં જોવા મળે છે તમને, તો યસ, વિકલ્પ નંબર ડી, એના અંદર તમને આ રીતની રકમનો જવાબ જોવા મળશે. તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર ડી, એને સરસ રીતે રાઉન્ડ ઓફ કરી દઈએ, તો જવાબ છે ડી. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 4, કે જેની રકમ છે, નીચેનામાંથી કઈ સંખ્યા 316નો વિભાજક અવયવ નથી, એટલે કે જે ભાગી ના શકાતો એવો અવયવ નથી. તો આ દાખલો કઈ રીતે ગણવો, તો જો સિમ્પલ વસ્તુ છે કે 316 છે એ કોના વડે નથી ભાગી શકાતું એ આપણે શોધવું પડશે, બરાબર છે. તો 316 1 વડે ભાગી શકાય, હા ભાગી શકાય.
आठ वडे भागी शकाय ना, आठ वडे भागी शकाशे नही, कारण के 316 छे अने 316 ना अंदर आठनी चावी एवी छे के एकमनो अंक, दशकनो अंक अने एकमनो अंक, एकम दशक अने शतकना अंकथी बनती संख्या आठनो अवयवी होवो जोईए, पण 316 आठनो अवयवी थतो नथी, आठना अवयवीथी एने दूर दूर सुधी कोई लेवा देवा नथी, माटे आठ वडे भागी शकाशे नही। 79 અને 158 વડે પણ એ ભાગી શકાશે, માટે 8 વડે ભાગી શકાતો નથી, માટે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર બી, જેના અંદર 8 આવશે, કે એ જ એક એવી સંખ્યા છે કે જે 8 વડે ભાગી શકાશે નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ મહત્વના દાખલાના અંદર છેલ્લો દાખલો છે, દાખલા નંબર 5, કે જેની રકમ છે 37,800ના અભાજ્ય અવયવો કયા કયા છે, મતલબ કે 37,800ના તમારા અવિભાજ્ય અવયવો પાડવાના છે। અવિભાજ્ય અવયવો પાડતા આપણે આવડે જ છે, શીખ્યા જ છીએ સરસ રીતે, તો ચલો અવિભાજ્ય અવયવો પાડી દઈએ। તો તમને આપ્યા છે 37,800, તો 37,800ના જ્યારે આપણે અવયવો પાડીએ છીએ તો બે વડે ભાગ ચાલશે, કારણ કે એકમનો અંક કેવો છે, બે કી છે, અને એકમનો અંક બે કી હોય એટલે બે વડે ભાગી શકાય, તો બે વડે ભાગશું ત્યારે આવશે 18,900, 18,900 ને બે વડે ભાગીશું એટલે આવશે 9,450, 9,400 ને તમે બે વડે ભાગશો એટલે આવશે 4,725, 4,700 ને જ્યારે તમે બે વડે ભાગો છો ત્યારે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક કેવો આવી ગયો છે, બેકી આવી ગયો છે, એટલે આપણે એને 3 વડે ભાગીએ, ત્યારે 3 વડે ભાગતા આવશે 1575, 1575, 1575ને 3 વડે ભાગશો એટલે આવશે 525, 525ને ફરીથી તમે 3 વડે ભાગો છો એટલે આવશે 175, કેટલા આવશે 175, 175, હવે 175 જે છે એ 3 વડે ભગાશે નહીં, કારણ કે 3ની ચાવી એવી છે કે આપેલી સંખ્યા બધી સંખ્યા એકમનો સરવાળો કરો તો 3નો અવયવી થવો જોઈએ, પણ આ અવયવી થતો નથી, તો હવે શાના વડે ભાગીશું, 5 વડે, તો 5 વડે જ્યારે 175ને તમે ભાગો છો ત્યારે થશે 35, અને 35 પાછા ભગાશે 5 વડે એટલે 7 વધશે નીચે, કારણ કે 7 × 5 = 35 અને 7 × 1 = 7, તો આપણા અવયવ મળ્યા 2×2×2×3×3×3×5×5×7। તો આ અવયવો આપણને જે વિકલ્પ આપ્યો છે એમાં ક્યાં જોવા મળે છે, તો ઓપ્શન નંબર બીના અંદર આપણને આ રીતના અવયવો જોવા મળે છે। તો આ આપણો જવાબ થશે, તો મેં એને રાઉન્ડ ઓફ કરી દીધું છે, ટિકમાર્ક આપી દીધું છે, તો આ રીતે આ દાખલાની ગણતરી તમે કરી શકશો। તો અહીંયા આપણે મહત્વના પ્રશ્નો જે છે, જે ચેપ્ટર 4 છે, અહીંયા પૂરા થાય છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો।